ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ નવી રીતે દૂધીને ખમણવાની માથાકૂટ વગર થેપલા બનાવીશું. તો જેને દૂધી ના ગમતી હોય તેને પણ આ થેપલા ખૂબ જ પસંદ આવશે. તો દહીં કે પછી મલાઈનો ઉપયોગ કર્યા વગર આ થેપલા સોફ્ટ બને છે અને અઠવાડિયા સુધી તમે સ્ટોર પણ કરી શકો છો. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો દૂધીના થેપલા બનાવવા માટે આપણે પહેલાં તો એક કપ જેટલી દૂધીને સરસ રીતે તેની છાલ ઉતારી નાના ટુકડામાં કટ કરી લેવાની છે. તો આ થેપલાને તમે બહાર જ્યારે જતા હોય ત્યારે કે પછી રાતન શર્ટ સીતડા સાતમ પર બનાવી શકો છો. તો હવે હું દૂધીના મીડિયમ સાઇઝના ટુકડા ડાયરેક્ટ મિક્સર જારની અંદર જ કરી લઉં છું. તો દૂધીને ખમણવાની માથાકૂટ વગર આપણે તેની પેસ્ટ બનાવીને થેપલા બનાવવાના છીએ. એટલે આ થેપલા એકદમ નવી રીતે બનતા હોય છે, જે તમે કદાચ ટ્રાય નહીં કર્યા હોય. અને થેપલા ખાતી વખતે બિલકુલ પણ ખ્યાલ નહીં આવે કે આપણે તેને બનાવવા માટે દૂધીનો ઉપયોગ કર્યો છે. તો મેં અહીંયા એક કપ જેટલી દૂધીને મિક્સર જારની અંદર લઈ લીધી છે. સાથે જ બે નંગ લીલા મરચાં ઉમેરીશું. મરચાંની સાથે 5-7 કળી લસણ લઈ લેવાનું છે. જો તમારે આદું લેવું હોય તો આદું પણ લઈ શકો છો. હવે થોડા લીલા દાણા ઉમેરી સરસ રીતે પેસ્ટ બનાવી તૈયાર કરી લેવાની છે. તો પેસ્ટ બનાવવા માટે મેં પાણીનો ઉપયોગ નથી કર્યો, પણ જરૂર લાગે તો તમે થોડું પાણી લઈ શકો છો. દૂધીની પેસ્ટ બનાવી લીધા પછી હવે આપણે તેને મિક્સિંગ બાઉલની અંદર લઈ લેવાની છે. સાથે જ મસાલાની અંદર 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 1/4 ચમચી ગરમ મસાલો, 1/4 ચમચી હળદર અને મેં 1 ચમચી સફેદ તલ લઈ લીધા છે. સાથે જ 1/2 લીંબુનો રસ ઉમેરીશું. તો મેં દહીંની જગ્યાએ લીંબુનો રસ વાપર્યો છે. તમારે આમચૂર પાવડર કે પછી ચાટ મસાલો લેવો હોય તો તે પણ લઈ શકો છો. તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી સામગ્રીને પેસ્ટ સાથે સરસ રીતે મિક્સ કરી લેવાની છે. હવે આપણે તેની અંદર 2 વાટકી ઘઉંનો રેગ્યુલર લોટ ઉમેરીશું. તો મેં 1 વાટકી જેટલી દૂધી લીધી હતી, તો તેની સામે 2 વાટકી લોટ લઈ લીધો છે. 1 ચમચી જેટલું મોણ માટે તેલ ઉમેરી મિક્સ કરતા જાય અને લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો ઓલરેડી દૂધીની અંદર પાણીનું પ્રમાણ હોય જ છે, તો પહેલાં પાણીનો બિલકુલ ઉપયોગ કર્યા વગર સરસ રીતે મિક્સ કરીશું. જરૂર લાગે તો જ થોડું પાણી લઈ લેવાનું. તો લોટ બાંધતી વખતે મારે બિલકુલ પાણીની જરૂર નથી પડી. આ રીતે મેં એકદમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. તો હવે આપણે થોડું તેલ લગાવી સરસ રીતે મસળી લેવાનો છે. થેપલા માટેનો લોટ તૈયાર કરી લીધા પછી હવે આપણે થેપલા બનાવી લઈએ. તો અત્યારે હું રોટલીની જેમ એકદમ પાતળા થેપલા બનાવીને તૈયાર કરી લઉં છું. તમને જે સાઈઝના તમારે જે સાઈઝના બનાવવા હોય તે રીતે તમે થેપલાને બનાવી શકો છો. તો ઉપરથી તેલ લગાવતા જઈ થેપલાને સરસ રીતે શેકી લેવાનું છે. આ રીતે દૂધીના થેપલા બનાવવાથી તે એકદમ સોફ્ટ રહે છે અને લાંબા સમય સુધી તેને આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ. ઉપર સરસ ડિઝાઇન આવવા લાગે તે રીતે આપણે થેપલાને શેકીને તૈયાર કરી લેવાના છે. તો સેમ રીતે આપણે બાકીના થેપલા બનાવીને પણ તૈયાર કરીશું. થેપલાને બનાવી લીધા પછી મેં તેને અથાણા અને દહીં સાથે સર્વ કર્યા છે. તો હું તમને નજીકથી પણ બતાવી દઉં. તો તમે જોઈ શકો છો દૂધીનું થેપલું કેટલું સોફ્ટ બન્યું છે. તો ખાવામાં પણ સુપર ટેસ્ટી લાગતું હોય છે. તો તમે તેને ચા સાથે પણ એન્જોય કરી શકો છો. આ રીતે તમે એકવાર બનાવીને જરૂર ટ્રાય કરો. રેસીપી પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.